बनासकांठा जिलाना दातीवाड़ा डेम पासे आवेल बनास बाग खाते लोकसभा सांसद श्री परबतभाई पटेल ना अध्यक्षस्थाने जिला कक्षाना 74मा वन महोत्सवनी उजवणी करवामां आवी हती। आ कार्यक्रममां उपस्थित महानुभावोए मेरी मिट्टी मेरा देश कार्यक्रमनी उजवणी अंतर्गत हाथमां माटी लई पंच प्राण प्रतिज्ञा लीधी हती। आ प्रसंगे लोकसभा सांसद श्री परबतभाई पटेले प्रकृतिना जतन अने संवर्धन पर भार मुकता जणाव्युं हतुं के वृक्ष उछेर खूब ज मावजत मांगी ले छे, त्यारे आपणा बाळकनी जेम वृक्ष उछेरनी प्रवृत्ति करी प्रकृतिनुं जतन अने संवर्धन करीए, पाणी पर्यावरण अने माटी बचाववा आपणे संकल्पबद्ध छीए। तेमणे कह्युं हतुं के वृक्षो वावीने तो वननुं निर्माण थाय छे, ज्यारे वृक्ष कुदरती रीते उगे एने जंगल कहेवाय छे। तेमणे उमेर्युं हतुं के भूतकाळमां आपणा वડવાઓ પ્રકૃતિની ખૂબ જ કાળજી રાખતા હતા, એટલે કે વૃક્ષ વાવવાની જરૂર જ પડતી નહોતી। જ્યારે આજે આડેધડ વૃક્ષોનું નિકંદન અને નદીઓના પુરાણના લીધે નદીઓના પ્રવાહ બદલાઈ ગયા છે, ત્યારે પ્રકૃતિનું જતન કરવું આવનારી પેઢીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ જ જરૂરી છે। જિલ્લામાં 3.50 લાખ કરતા વધારે રોપાઓનું વાવેતર કરનાર VSSM સંસ્થાના જિલ્લા સંયોજક શ્રી નારણભાઈ રાવલનું પ્રમાણપત્ર આપીને સન્માન કરાયું હતું। મહાનુભાવના હસ્તે મફત રોપા વિતરણ વાહનનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બનાસ બેંકના ચેરમેન સવજીભાઈ ચૌધરી, પૂર્વ મંત્રી હરજીવનભાઈ પટેલ, અગ્રણી શ્રી ગણપતભાઈ રાજગોર, જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, વન સંરક્ષણ ડોક્ટર બી સુચિત્રા, નોર્મલ વિભાગના નાયબ વન સંરક્ષક પીજે ચૌધરી, મદદનીશ વન સંરક્ષક ભરતભાઈ ચૌધરી, દાંતીવાડા રેન્જ ફોરેસ્ટ ઓફિસર PM ભૂતડિયા સહિત વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। મિત્રો, વર્ષો પહેલાંની તો આપણી જે સંસ્કૃતિ હતી કે ઝાડ કુદરતી જ ઉગે વાવમાં પડતા નહીં, પણ ક્યાંક ગ્રામ વિસ્તારમાં વડવાઓ ઝાડવા હતા તો એમ કહેતા કે મારા બાપાએ કે મારા દાદાએ આ વડવાયેલો છે। એના પછી વનીકરણની જે જરૂરિયાત પેદા થઈ, કમા મુનસીએ જે શરૂ કર્યું, ત્યારથી મિત્રો વન મહોત્સવની ઉજવણી સમગ્ર રાજ્યમાં સમગ્ર દેશમાં ચાલી રહી છે। એના ભાગરૂપે આજે પણ જે વન મહોત્સવનો કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં રાજ્યના મુખ્યમંત્રીથી માંડીને રાજ્યના બધા જ જુદા જુદા મંત્રીઓ અને આગેવાનોના માધ્યમથી દરેક જિલ્લા કક્ષાએ જિલ્લા કક્ષાના વન મહોત્સવની સામાજિક વનીકરણ મારફત ઉજવણી થઈ રહી છે। એના ભાગરૂપે આજે બનાસકાંઠા જિલ્લામાં પણ દાંતીવાડામાં આ બાગમાં વનીકરણનો કાર્યક્રમ બધા જ આગેવાનોના માધ્યમથી, આમ તો આદરણીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ આપવાના હતા, અનિવાર્ય કારણોસર આવી શકવાનો નથી, પ્રાકૃતિક શિબિરી પણ ચાલે છે। આદરણીય શ્રી દિનેશભાઈ, ભાઈ શ્રી માવજીભાઈ, ભાઈ પ્રવીણભાઈ, અમારા બધા જ આગેવાનો રાજ્યના સામાજિક વનીકરણના વન સંરક્ષક શ્રી, અમારા જિલ્લાના સામાજિક વનીકરણ અને નોર્મલના બંને DFO શ્રી, જિલ્લા વિકાસ અધિકારી, સમગ્ર વહીવટી તંત્ર અને આખો ફોરેસ્ટ વિભાગને બધા આગેવાનોની જે હાજરીમાં, જ્યારે મિત્રો આમ તો આ સિંચાઈ વિભાગનો ભાગ છે પણ અત્યારે આમાં કામ સામાજિક વનીકરણ વન વિભાગ કરી રહ્યો છે, ત્યારે આ બધા જ વૃક્ષો આપણને પણ બધાને ખબર છે કે જીવવા માટે, ઓક્સિજન માટે, પર્યાવરણ બચાવવા માટે વૃક્ષોની જરૂર છે। જેમ આપણે શરૂઆતમાં માટી માટેની પ્રતિજ્ઞા હાથમાં પકડીને લીધી, પ્રતિજ્ઞા આજના દિવસ પૂરતી નહીં, સમગ્ર જીવનમાં મિત્રો બધા ઉતારીએ, પર્યાવરણ બચાવીએ અને જીવવા માટે કરીને એક એક નાગરિક એક એક વૃક્ષ વાવે તો લગભગ કોઈને સલાહ આપવાની જરૂર નહીં, બધાને જરૂરિયાતની ખબર છે। અત્યારે એટલું બધું વનીકરણ થાય છે પછી હાચવતા નથી, પણ હાથે હાથે તકલીફ પણ એવી છે કે બાળકના ઉછેર કરતાં પણ વૃક્ષ ઉછેરવું કઠિન છે। ત્યારે મિત્રો આજના કાર્યક્રમમાં તમારા માધ્યમથી, મારા પત્રકાર મિત્રોના માધ્યમથી આ વાત ઘર ઘર સુધી પહોંચે, બધા સમાજના બધા જ આગેવાનો, બહેનો, માતાઓ, યુવાનો, તમામ વર્ગોમાં પહોંચે અને આપણે બધા સામાજિક વનીકરણમાં જોડાઈએ, એ જ અભ્યર્થના, આભાર।